વાવાઝોડું ત્રાટકીએ પહેલા જ જામનગરમાં જૂનું રેલવે સ્ટેશન કાટમાળ બની ગયું. જો કે વાવાઝોડાની અસરને કારણે નહીં પરંતુ અગમચેતીના ભાગરૂપે આ બાંધકામ તોડી પડાયું. કારણ કે જૂનું રેલવે સ્ટેશન અત્યંત જર્જરિત બની ગયું હતું અને વાવાઝોડા સામે ટક્કર ઝીલી શકે એમ ન હતું. વાવાઝોડું ત્રાટકે એ સમયે જો કોઈ આસપાસ હોય અને જૂનું રેલવે સ્ટેશન તૂટી પડે તો જાનહાનીનો ભય હતો. આથી જામનગર મહાનગરપાલિકા દ્વારા રેલવે વિભાગની મંજૂરી માટે પત્ર લખ્યો. વાવાઝોડાનું જોખમ હોવાથી ગણતરીના કલાકોમાં જ મંજૂરી મળી ગઈ. આથી તંત્ર દ્વારા તાવડતો બુલડોઝર ફેરવી દઈ જૂનું રેલવે સ્ટેશન તોડી નાખાયું. શહેરમાં સરકારી ઇમારતો પરથી સોલાર પેનલ અને હોર્ડિંગ્સ પણ ઉતારી લેવાયા છે. જામનગરમાં પણ પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહેવાની આશંકા છે. આથી સોલાર પેનલ તથા હોર્ડિંગ જેવી ઉડી જાય તેવી વસ્તુઓને પહેલેથી જ ઉતારી લેવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તારીખ 14 અને 15 આપણા વિસ્તારોમાં પુષ્કળ ઝડપે 80+ની ઝડપે વાવાઝોડું આવે તેવી શક્યતા છે. સાથે સાથે ભારેથી અતિભારે વરસાદ ઘણા બધા સ્થળોએ પડવાની પણ આપણને આગાહી મળેલ છે અને એ મુજબ આપણે સૌએ એલર્ટ રહેવાનું છે. આજ રોજ અને ગઈકાલે પણ અમે આ મુદ્દે ડિટેલમાં ચર્ચાઓ કરી છે, મિટિંગ કરી છે અને એક એક્શન પ્લાન અમલમાં મૂકવાનું શરૂ પણ કરી દીધું છે. જામનગર શહેરનો જે ભાગ દરિયાની નજીકનો છે કે બંદરની નજીકનો વિસ્તાર છે એમાં આશરે 15,000 લોકો શિફ્ટ કરવા પડે તેવી પરિસ્થિતિ છે. એમાંથી લગભગ તબક્કાવાર રોજ 5,000 એ રીતે આપણે શિફ્ટ કરતા જશું કે જેથી 14મી તારીખે આપણને કોઈ તકલીફ પડે નહીં. 14 અને 15 ભારે પવન ફૂંકાવાનો છે એટલે સૌને આપના માધ્યમથી પણ વિનંતી કરું છું કે જે કોર્પોરેશનનો સ્ટાફ આવે એને પૂરતો સહકાર આપશો અને જે તમારા માટે નક્કી કરેલું શેલ્ટર સ્થાન છે ત્યાં આગળ આપ સૌ સલામત સ્થળે ખસી જાઓ એવી વિનંતી છે. ત્યાં આગળ આપને રહેવાની અને સાથે જમવાની વગેરેની સંપૂર્ણ વ્યવસ્થા કોર્પોરેશનના તંત્ર દ્વારા કરવામાં આવશે. જર્જરિત મકાનોની વાત કરું તો છેલ્લા 1 અઠવાડિયામાં આપણે 5 જર્જરિત મકાનો ઉતારી લીધા છે. હવે હાલ કોઈની પણ પાસે જો જર્જરિત મકાન વિશેની કોઈ માહિતી હોય તો કોર્પોરેશનના કંટ્રોલ રૂમ ઉપર નોંધાવવા વિનંતી છે. કોઈ ઝાડ પણ પડું થઈ રહ્યું હોય એવું તમને દેખાતું હોય તો એ બાબતે પણ કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાં આપ સૌ માહિતી આપશો તો એની ઉપર તરત પગલાં લેવામાં આવશે. થેન્ક યુ. 30 આશ્રયસ્થાનો કોર્પોરેશન વિસ્તારમાં છે. સામાન્ય રીતે 1 વોર્ડમાં આપણે 2 આશ્રયસ્થળોની વ્યવસ્થા કરેલી છે અને જેટલી સ્કૂલો છે એ તમામે તમામ સ્કૂલોને આ 4 દિવસ માટે આપણે બંધ રાખવા માટે સૂચના આપેલ છે કે જેથી સ્કૂલોમાં બાળકો અને એ જ રીતે કોલેજો માટે પણ અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવાના છીએ અને સૌ નાગરિકોને આપણે એવી વિનંતી કરીએ કે 14 અને 15માં બને ત્યાં સુધી બિનજરૂરી અથવા તો ખૂબ જ ન ટાળી શકાય એવું કારણ હોય તો જ ઘરની બહાર નીકળશો. કારણ કે એ દિવસે પુષ્કળ પવનમાં કોઈ પણ ઓબ્જેક્ટ પડે અને એના કારણે જાનહાનિ થાય તો એ આપણે ટાળી શકીએ માટે સૌને જનતા કર્ફ્યુ જેવું રાખો તો પણ ખોટું નથી. 14-15 દરમિયાન અત્રેથી આપણે સોલાર પેનલો સલામત છે કે નહીં એ ચકાસી લેવા ખાનગી અને સરકારી, સરકારીની વાત કરું તો કોર્પોરેશનના બિલ્ડિંગ્સ ઉપરની સોલર પેનલો આપણે ઉતારી લીધી છે અને ક્યાંક બાકી હશે તો એ આજે ઉતારી લેવામાં આવશે કે જેથી એ સોલર પેનલો મોટી સંખ્યામાં છે અને ક્યાંય નુકસાન ન કરે. સાથે સાથે લોકોના ઘર ઉપર પણ જે સોલર પેનલ છે એની પણ સલામતી કરવા માટે સૌ શહેરીજનોને મારી વિનંતી છે. જ્યાં સુધી બનતા બિલ્ડિંગ્સ છે એની ઉપરના જે કોઈ પતરા હોય એ પણ આપણે હટાવવા સૂચના આપેલ છે અને કોર્પોરેશનના પણ જે બ્રિજ બન્યા છે ત્યાં આગળ પણ પતરાઓ બાબતની સુવિધા કરવા નક્કી કરેલ છે.